નમસ્કાર, હું છું બ્રિજેશ, હું છું પાક્કો વલસાડી, પરંતુ આજે વાત કરશું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીની. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની સામે આવીને જે માહોલ મેં જોયો હતો, એ માહોલમાં હાલ ફરક ચોક્કસ પડ્યો છે. જે પ્રમાણે એક પહેલી સ્ટોરી બનાવી હતી અને ત્યારબાદ જે મેં જોયું છે, ભારતીય જનતા પાર્ટીએ આખે આખી મશીનરી પોતાની અહીંયા ઉતારી દીધી છે. સેલવાસ એટલે કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી આખે આખું ગુજરાતને સુપ્રત હોય તે રીતે સી આર પાટીલ અને તેમની ટીમે અહીંયા કબજો જમાવી લીધો છે. શું આ કાર્યવાહીથી ફરક પડશે? ભારતીય જનતા પાર્ટીના જે વોટ છે એમાં ફરક પડશે? પહેલી વાત તો એ કે ભારતીય જનતા પાર્ટીના વ્યવહારમાં કોઈ ફરક આવ્યો? તો હા, ફરક એ આવ્યો કે સિસ્ટમ બદલાઈ. જે બૂથ લેવલ ઉપર કામ થવું જોઈએ તે શરૂ થયું. હવે વાત એ છે કે ગામડાઓમાં શું, ગામડાઓમાં ખરેખર એક્સેપ્ટન્સ બીજેપીનું થાય છે કે નહીં, તેને લઈને પણ ઘણા તર્ક વિતર્કો છે અને લોકો પોતપોતાની રીતે પોતાની વાતો કરે છે. કલાબેન ડેલકર અને એમની જે ટીમ છે, ખાસ કરીને અભિનવ જેને લીડ કરે છે, તેઓ સાયલેન્ટલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની પેરીફરીમાં વધારે કામ કરે છે. એટલે કે એનું જે શહેરી વિસ્તાર છે તેના કરતાં ગામડા વિસ્તાર અને બોર્ડર વિસ્તાર ઉપર તેઓ હાલ વધારે કામ કરી રહ્યા છે. શું ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરીને 50-50ના રેશિયો સુધી આ ચૂંટણીને લઈ ગયા છે? તો તેઓએ પોતાના ટોપ બ્રેન્ડ સ્ટાર પ્રચારકોને હાલ ઉતારી રહ્યા છે. આજરોજ સ્મૃતિ ઈરાની ઉતર્યા હતા, ફરક ચોક્કસ પડ્યો છે. સંગઠનાત્મક રીતે શું શું આદેશ દિલ્હીથી આવ્યા હશે તે તેમણે કાનોમાં કહી દીધા છે. અને હવે પાર્ટીએ કઈ રીતે કામ કરવાનું છે, કોણ એક્ટિવ કોણ ઇનએક્ટિવ, આ બધી વાતોને બંધ કરીને કામ કરવું જરૂરી છે એ સ્થિતિમાં આવી ગયા છે. હાલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની જે પેટા ચૂંટણી છે તેમાં કાંટાની ટક્કરની નજીક નજીક ભાજપ પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. ત્યારે યુવા પાંખ હોય, મહિલા પાંખ હોય કે પછી નેતાઓ હોય, તમામ અલગ અલગ ગલીઓમાં ફરી રહ્યા છે. જે અત્યારે જ મિનિસ્ટરમાંથી નિવૃત્ત થયા છે, એટલે કે મિનિસ્ટ્રીમાંથી નિવૃત્ત થયા છે, એવા ગણપતભાઈ વસાવા હોય કે પછી પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી હોય, જે ગુજરાતમાં પેટર્ન છે, સક્સેસફુલ પેટર્ન છે ભાજપની, એને અહીંયા લાગુ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ લોકો એને એક્સેપ્ટ કરશે કે કેમ? સીધે સીધું સંવેદના વર્સિસ વિકાસ વચ્ચે અહીંયા લડાઈ છે. વિકાસ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનો ચોક્કસ થયો છે અને આ વિકાસને લઈને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી માર્કેટમાં જઈ રહ્યું છે, તો લોકોની સંવેદના કેટલી મોહન ડેલકરના પરિવાર માટે છે એ ઇલેક્શનને દિવસે ઈવીએમના વોટિંગમાં જ ખબર પડશે. પણ ભાજપ આટલું બધું હાફડું ફાફડું કેમ થયું એ સંશોધનનો વિષય છે. ભાજપે આટલા સારા કામ કર્યા છે છતાં પણ કેમ આટલી મહેનત કરવી પડે છે એ પણ ચર્ચાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીએ જે પોતાની કામગીરીનો ગ્રાફ છે એને 100% ઉપર લઈ જવાની કોશિશ કરી જ છે. સક્સેસ મળશે કે કેમ તે આવનાર દિવસોમાં ખબર પડશે. પરંતુ સ્ત્રી વોટર જે છે આ વિસ્તારની, તેઓએ તો પોતાનું મન બનાવી લીધું છે. જે ફ્લોટિંગ વોટર છે, અનડિસાઇડેડ વોટર છે અને ફર્સ્ટ ટાઈમ વોટર છે, એ લોકો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની આ પેટા ચૂંટણીનું રિઝલ્ટ ફેરવી શકે એમ છે. આવનાર દિવસોમાં જે દિવસો બાકી છે તે દિવસોમાં કેટલી કામગીરી ભાજપ કરી શકે અને કેટલા ગામડાઓ અભિનવ ડેલકર અને કલાબેન ડેલકર ખૂંદી શકે એના પર નિર્ભર છે ચૂંટણીનું રિઝલ્ટ. છેલ્લી વાત, વિકાસ વિસ્તારનો ચોક્કસ થયો છે.
લોકો માને પણ છે કે વિકાસ થયો છે. જે પ્રમાણેની ગુંડાગર્દીની વાતો હતી એના પર પણ લગામ આવ્યો છે, પણ લોકોના મનમાં હજી પણ સંવેદના છે. એમનો એક નેતાએ આત્મહત્યા કરી તેને લઈને મનમાં કંઈક છે. પરિવારને ચાન્સ આપવા માંગે છે કે વિકાસને વધુ વેગવંતો બનાવવા માંગે છે એ આવનાર દિવસોમાં ખબર પડશે. થેન્ક યુ.